તાજેતરમાં દ્વારકાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાથી જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે ખંભાળિયા ખાતે એનડીઆરએફની ટીમ પહોંચી છે। જિલ્લામાં 3 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો તૈનાત છે। દ્વારકા ખાતે બચાવ કામગીરી માટે ટીમો સ્ટેન્ડબાય પર છે। વાવાઝોડાને લઈને તંત્ર એક્શન મોડમાં છે। એનડીઆરએફની ટીમે વિવિધ સ્થળો પર કમાન સંભાળી છે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારકા પહોંચ્યા છે ત્યારે એનડીઆરએફની ટીમો સાથે મુલાકાત કરી કેન્દ્રીય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે પુરુષોત્તમ રૂપાલાએ ચર્ચાઓ કરી। તમને ફરી એકવાર જણાવી દઈએ કે ખંભાળિયા ખાતે એનડીઆરએફની ટીમ પહોંચી છે। જિલ્લામાં 3 એનડીઆરએફ અને 2 એસડીઆરએફની ટીમો તૈનાત છે। દ્વારકા ખાતે બચાવ કામગીરી માટે ટીમો સ્ટેન્ડબાય પર છે। વાવાઝોડાને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ત્યારે એનડીઆરએફની ટીમોએ વિવિધ સ્થળો પર કમાન સંભાળી છે। કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા દ્વારકા પહોંચ્યા છે ત્યારે એનડીઆરએફની ટીમો સાથે મુલાકાત કરી છે કેન્દ્રીય મંત્રીએ ઉચ્ચ અધિકારીઓ સાથે પુરુષોત્તમ રૂપાલાએ ચર્ચા કરી।